સાબરકાંઠા જિલ્લામાં હવે એક પછી એક વિવિધ ખાતાના કર્મચારીઓ અચોક્કસ મુદતની હડતાલ પર ઉતરે છે, ત્યારે હિંમતનગરના મહેતાપુરા પાસે વનપાલ અને વનરક્ષક સરકારી દફતર ઓફિસમાં જમા કરાવશે અને પડતર માંગણીઓને લઈને વન વિભાગના વોટ્સઅપ ગ્રુપમાંથી લેફ્ટ થયા છે। રાજ્યમાં વિધાનસભાની ચૂંટણીને લઈને વિવિધ સંગઠનો પોતાની પડતર માંગણીઓને લઈને હડતાલ પર ઉતરી રહ્યા છે। એક પછી એક વિભાગે સરકાર સામે બાયો ચઢાવી છે અને આંદોલન આક્રમક બનાવવા માટે બેઠકો યોજી રણનીતિ ઘડી રહ્યા છે। ત્યારે હિંમતનગરના મહેતાપુરા વિસ્તારમાં જિલ્લાના વન વનપાલ અને વનરક્ષકની બેઠક યોજાઈ હતી। 5 સપ્ટેમ્બરથી પડતર માંગણીઓને લઈને અચોક્કસ મુદતની હડતાલ ઉપર ઉતર્યા બાદ જિલ્લાના વન વિભાગના વોટ્સએપ ગ્રુપમાંથી લેપ થઈ ગયા હતા। જો કે હડતાલની આક્રમકતા વધુ તેજ બનાવવા માટે હડતાલના 5મા દિવસે સાબરકાંઠા વનરક્ષક યુનિયન પ્રમુખની આગેવાનીમાં વનપાલ અને વનરક્ષકની બેઠક યોજવામાં આવી હતી। હડતાલને આગામી દિવસોમાં વધુ મજબૂત કરવા માટેની રણનીતિની ચર્ચા કરવામાં આવી હતી। તો 14 પૈકી 3 મહત્વની માંગણી, જેમાં ગ્રેડ પે, રજા, પગાર, બઢતી, ભરતી 1:3 રેશિયાના માંગણી પર ચર્ચા કરવામાં આવી હતી। વનપાલ અને વનરક્ષક ફરજ પર નર્સરી કામગીરી, પ્લાન્ટેશન કામગીરી, રેસ્ક્યુ સહિતની વિવિધ કામગીરી કરે છે, ત્યારે હાલમાં આ કામગીરી અટવાઈ ગઈ છે। તો જિલ્લામાં નોર્મલ અને વિસ્તરણ વિભાગ 198 વનપાલ અને વનરક્ષકો છે। તો જિલ્લામાં વનરક્ષક 139 અને વનપાલ 59 છે, જે વિસ્તરણ અને નોર્મલ વિભાગમાં ફરજ બજાવે છે। હાલમાં તમામ અચોક્કસ મુદતની હડતાલ પર છે। આજે હડતાલને વધુ આક્રમક બનાવવા આગામી રણનીતિ નક્કી કરવા બેઠક યોજાઈ હતી। સોમવારે જિલ્લામાં વિસ્તરણ અને નોર્મલ વિભાગના વનપાલ અને વનરક્ષકો પોતાની કચેરીમાં સરકારી દફતર જમા કરાવશે તેવો નિર્ણય કરવામાં આવ્યો છે। 198માંથી 193 વનપાલ અને વનરક્ષકો અચોક્કસ મુદતની હડતાલ પર છે। જીલરાવલ, JDSTV, સાબરકાંઠા। ઓકે ભાઈ, તમે શા માટે હડતાલ પર ઉતર્યા છો અને ક્યારથી હડતાલ પર ઉતર્યા છો? શું શું કાર્યવાહી કરી આજે કેમ ભેગા થયા? તારીખ 6/9/2022 રોજ વનરક્ષક અને વનપાલ મિત્રો, જે અમારી મોસ્ટ 14 માંગણીઓ હતી, એમાંથી 3 જે મહત્ત્વની હતી, કે 1 રજા પગાર, ગ્રેડ પે અને 1:3 રેશિયો, જે અમારી માંગણીઓ સરકારે ન સ્વીકારતા 6/9/2022 રોજ વનરક્ષક વનપાલ મિત્રો સાબરકાંઠાના હડતાલ પર જોડાવાના છે। આજે મિટિંગ કરવાનું આયોજન એટલા માટે હતું કે સોમવારે સવારે સરકારી દફતર, જે અમારા જોડે છે રેકોર્ડ્સ, એમ એ ઓફિસે ખુલતી ઓફિસે જમા કરાવી દેવાના છે। અને વધુ આક્રમક હજી આંદોલન નહીં, અમારું માગણી નહીં સ્વીકારાતો, હજી આક્રમક અમે જે અમારું હડતાલ છે તે જ બનાવીશું। તમે ગ્રુપમાંથી પણ નીકળી ગયા? હા, તો અમે 5/9 અમારા જે રાજ્ય યુનિયન દ્વારા મેસેજ મળ્યા હતા કે આપણી માગણી ન સ્વીકારાતા, અમે 5 તારીખે 6 વાગ્યા પછી દરેક ડિવિઝનના ગ્રુપ અને ઓફિસના રેન્જ ઓફિસના ગ્રુપમાંથી વોટ્સએપ ગ્રુપમાંથી અમે રૂમું થઈ ગયા કે અમને કોઈ માહિતી ના મળે, કારણ કે અમે ખાતાથી થોડા અલગ થઈ ગયા, ખાતાથી અલગ થવા માટે જમા કરવા, હા, અને હજી અમે ખાતાથી અલગ થવા માટે અમારા જે સરકારી ડોક્યુમેન્ટ્સ એ અમે સોમવારે ઓફિસમાં જમા કરી દેવાના છે, અને અમારી હડતાલ હજુ તે જ બનશે, રાજ્યના યુનિયનના પ્રમુખની જે સૂચના મળશે